સ્ટાર્ટ નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયા વિશે જોઈએ. સૌપ્રથમ આપણે એના ગુણભાર વિશે જોઈશું. કુલ ગુણભાર છે એના 6 માર્ક્સ, જેમાં 2 માર્કનો પ્રશ્ન અને 4 માર્કનો પ્રશ્ન ફરજિયાતપણે પૂછાય છે. હવે આપણે શરૂઆત કરીએ જૈવિક ક્રિયાઓ એટલે શું. બધા સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી હોય છે. તો કે કેટલીક ક્રિયાઓ જે છે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી હોય છે, જેમ કે અહીંયા છે પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન. એમાંથી આપણે સૌપ્રથમ જોઈએ પોષણ. ઉર્જાના સ્ત્રોતને ખોરાક સ્વરૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે. તો કે જૈવિક ક્રિયા કરવા માટે ઉર્જાની જરૂરિયાત હોય છે અને એ ઉર્જા આપણને શરીરમાં દાખલ કરવા માટે બહારથી ખોરાક લઈએ છે, જેમ આપણે ખોરાક લઈએ છીએ. કાર્બનિક સ્ત્રોત જટિલતાને અનુસરીને પોષણના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે. એક છે સ્વયંપોષી પોષણ અને બીજું છે વિષમપોષી પોષણ. પહેલું આપણે જોઈએ સ્વયંપોષી પોષણ. સ્વયં એટલે કે પોતાની જાતે પોષણ મેળવે તેને સ્વયંપોષી પોષણ કહે છે. લીલી વનસ્પતિ, લીલી વનસ્પતિ એ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરીને પોતાનું પોષણ પોતાની જાતે મેળવે છે, માટે લીલી વનસ્પતિને સ્વયંપોષી પોષણ કહેવામાં આવે છે. બીજું આપણે જોઈએ વિષમપોષી પોષણ. વિષમપોષી પોષણ એટલે કે જુદી જુદી રીતે પોષણ મેળવે તેને વિષમપોષી પોષણ કહે છે. જેમ કે કેટલાક પ્રાણીઓ શાકાહારી હોય છે, કેટલાક માંસાહારી હોય છે, કેટલાક મિશ્રાહારી હોય છે, કેટલાક મૃતોપજીવી એટલે કે મૃત પ્રાણીઓ પરથી પોષણ મેળવતા હોય છે અને કેટલાક પરોપજીવી હોય છે કે જે માર્યા વગર પોતાની જાતે પોતાનું પોષણ મેળવે છે. હવે આપણે બીજું જોઈએ શ્વસન. સજીવોમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા માટે ગ્લુકોઝ જેવા ખોરાકનું સ્ત્રોતનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન કરવાની, ઓક્સિજનની હાજરીમાં કે ગેરહાજરીમાં વિઘટન કરવાની પ્રક્રિયાને શ્વસન કહે છે. શ્વસનના મુખ્ય બે પ્રકાર છે, અજારક શ્વસન અને જારક શ્વસન. અજારક શ્વસન એ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે, જેવા કે ઈસ્ટમાં આપણે અજારક શ્વસન જોઈએ છે. બીજું આપણે જોઈએ જારક શ્વસન. ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહે છે. અહીંયા મુખ્ય બે પ્રકાર આપણે શ્વસનના જોયા. હવે આપણે ત્યારબાદ જોઈએ વહન. એક કોષીય સજીવમાં ખોરાક ગ્રહણ કરવા માટે વાયુમંડળ આપણે માટે કે ઉત્સર્જ દ્રવ્યોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી. તો કે અહીંયા વાત કરીએ એક કોષીય સજીવ. એક કોષીય સજીવમાં ઉદાહરણ લઈએ આપણે અમીબા. અમીબામાં માત્ર એક જ કોષ આવેલો હોય છે અને અમીબા એ સીધું સીધું વાતાવરણ સાથે સંપર્કમાં હોય છે, એટલે કે એમાં એક જ કોષ દ્વારા અને એક જ કોષ એ વાતાવરણની સપાટી સાથે સંપર્કમાં હોવાને કારણે સીધું સીધું શ્વસનની ક્રિયા, ઉત્સર્જનની ક્રિયા, વહન તેમજ પોષણ એ કોષીય સપાટી દ્વારા કરી શકે છે અને પ્રશ્નની ક્રિયા દ્વારા કરી શકે છે. જ્યારે બહુકોષીય સજીવ, ઉદાહરણ તરીકે લઈએ મનુષ્ય, મનુષ્યમાં ઘણા બધા કોષો આવેલા હોય છે અને એટલા બધા કોષો હોવાને કારણે તે સીધા સપાટી સાથે એટલે કે વાતાવરણીય પર્યાવરણ સાથે સંપર્કમાં હોતા નથી. એટલા માટે વહનની ક્રિયા એ બહુકોષી સજીવ માટે ચોક્કસ અંગની જરૂરિયાત હોય છે અને બહુકોષી સજીવ તે ચોક્કસ અંગ દ્વારા જ વહનની ક્રિયા કરી શકે છે. હવે આપણે લઈએ ઉત્સર્જન. તો કે આ ક્રિયા દ્વારા નાઇટ્રોજનયુક્ત હાનિકારક દ્રવ્યો દૂર કરવામાં આવે છે. નાઇટ્રોજનયુક્ત તો કે કાર્બન ડાયોક્સાઇડયુક્ત હાનિકારક દ્રવ્યો આપણા શરીરમાંથી શ્વસનની ક્રિયા દ્વારા બહાર પાડી દેવામાં આવે છે, પરંતુ નાઇટ્રોજનયુક્ત પદાર્થો એ શ્વસનની ક્રિયા દ્વારા શરીરમાંથી બહાર પાડવામાં આવતા નથી. માટે તેની માટે બહુકોષીય સજીવમાં ચોક્કસ અંગની જરૂરિયાત હોય છે. જ્યારે એક કોષીય સજીવમાં ચોક્કસ અંગની જરૂરિયાત હોતી નથી, તે કોષીય પ્રશ્ન દ્વારા એ કરી શકે છે. હવે આપણે આગળના વિડીયોમાં આના પછીનું આગળ જોઈશું. આ આપણે બેઝિક ઇન્ફોર્મેશન હતી.